સમાચારમાં આગળ વાત કરીએ તો જુગાર રમતા સાથે જુગારીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ. ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને મંદ્રાની સૂચના મુજબ પોલીસ કોન્સ્ટેબલ તથા ભાવસિંહ મોરીને મળેલ સંયુક્ત બાતમી હકીકત મળતા જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રોકડા રૂપિયા 21,280ના મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ 7 ઇસમોને રણજીત બચુ ભાદરકા ઉંમર વર્ષ 30 ઉર્ફે પાયા કાના ભાદરકા ઉંમર વર્ષ 38 સુભાષ પ્રવીણ સોલંકી ઉંમર વર્ષ 36 હાટીના રામ માલદે ચારિયા ઉંમર વર્ષ 28 રામજી ચોરા ઉંમર વર્ષ 38 હીરા ચોરા ઉંમર વર્ષ 30 માળિયાહાટીના વાળાને ચોરવાડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના. તાપીના વ્યારામાં નવરાત્રી મહોત્સવનું હર્ષ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. તાપીના વ્યારા ખાતે લાયન હાર્ટ ગ્રુપ સંયોજનથી વૃંદાવાડી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કેમેરામેન જીત દંતાણી સાથે રિપોર્ટર સંજય ગાંધી, તાપી. રાજકોટમાં અર્વાચીન તલવાર રાસ રાજકોટ રણજીત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા અર્વાચીન તલવાર રાસ જોવા મળ્યો. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. વડોદરા નવરાત્રીમાં નાગરિકોની એકતા સામે આવી છે. વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં માતાજીના મંદિર પાસે આદિવાસી ગોંડ સમાજની વસ્તી પાસે પીવાના પાણી, રોડ, ગંદકીની ભયંકર સમસ્યા હતી. સામાજિક કાર્યકરની મહેનતથી નાગરિકો જાતે જ અવાજ ઉઠાવવામાં આવ્યો અને એકઠા થયા અહેવાલ મીડિયામાં આવતા તંત્રએ પગલાં લીધા અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ શક્ય બન્યું છે. વડોદરા લોકસભાના ઉમેદવાર અને સામાજિક કાર્યકર હાર્દિક દોશીનો નાગરિકને જાગૃત કરીને જાતે પોતાના હક માટે અવાજ ઉઠાવતા થાય એ માટેની પહેલ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. જય માતાજી. મેં કિરણભાઈ, આદિવાસી ગોંડ સમાજ કા પ્રમુખ બોલ રહા હું, ઓર હમે એકતાનગર પુલિસ ચોકી કે સામને બાજુ મેં રહેતે હૈ, ઓર યહાં પે રહેને મેં હમકો કરીબન 40 સાલ હો ગયા હૈ, ઓર 40 સાલ સે હમ જો ગરબા કા આયોજન કરતે હૈ તો યહાં પે શાંતિપૂર્વક હોતા હૈ. સભી સમાજ કે એકતાનગર મેં મિક્સ વસ્તી હૈ, પણ કોઈ મગજમારી આજ તક હુઆ નહીં હૈ, ઓર કોઈ હોને વાલા ભી નહીં હૈ, ક્યુંકિ હમ એક સાથ મેં રહેને વાલે હૈ, ઓર યહાં પે હમકો વો લોગ સહયોગ દેતે હૈ તો હમારા શાંતિપૂર્વક હોતા હૈ. જય હિન્દ, જય સૈન્ય. હમ સરકાર કો તો યહી દેના ચાહતે કે માં કા ભક્તિ કરો તો સહી કરો,
माका नेताल इस तरह से मस्करी जैसा मत करो का कोई बबाल होवे कोई झगड़ा होवे सबके साथ में हिल मिल रहो और 10 दिन साल में एक बार आता है माता जी का अच्छा जलसा करो। मेरा नाम किरण भाई आदिवासी गोंड समाज के। तारीख 3 तारीख पहला जयरे प्रथम नोरतू हतु एना अठवाडिया पहला जयरे अमारी पासे नागरिक संघर्ष मंच ना नेजा हेठ अलग अलग प्रश्न आया कि भाई अँ पीवा पानी की व्यवस्था नहीं અને ગટરમાં મિશ્રિત પાણી આવે છે તો અમે એક પહેલ કરી કે દરેક જગ્યાએ નેતાગીરી નેતા કરે એવું નહીં, આ જનતા જાતે જાગૃત બને જાતે કામ કરે। તો હું પહેલાં તો અહીંયા આગળ આદિવાસી ગોંડ સમાજના એકતાનગરમાં રહેતા તમામ રહીશોને જય માતાજી સર એટલું ચોક્કસ કહીશ કે આ અમારા કોઈના પરિણામનો આ રિઝલ્ટ નથી, આ તમારા પર જે મહેનત કરી છે તમે લોકો જે કોર્પોરેશનમાં આવ્યા તમારી લડાઈ તમે જાતે રમી એ લડી એના માટે થઈને આજે આ નવરાત્રી આપણી આ શક્ય બની છે। 3 તારીખે હું એડિશનલી કહેવા માંગીશ કે 3 તારીખે બપોરે 12 વાગ્યા સુધી એવી પોઝિશન હતી કે અહીંયા નવરાત્રી થશે કે નહીં। મારી પાસે અહીંયા આગળથી સરપંચ સાહેબ અને આ સંજયભાઈ અમારા જીવાભાઈ એ બધાના સંપર્કો સતત આવતા હતા કે કેવી રીતે થશે, માતાજીની નવરાત્રી આપણે કેવી રીતે કરી શકીશું। પરંતુ એક શ્રદ્ધા હતી, એક વિશ્વાસ હતો અને લોકોની અહીંયાની આસ્થા। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે શહેરની અંદર વડોદરા શહેરની અંદર વીઆઈપી કલ્ચરમાં લોકો ધંધા ગરબાને ધંધો બનાવી દીધો છે એની વચ્ચે એક ગરબાની જીવંત પ્રથા ગરબી અહીંયા જોઈ શકો છો, એ ગરબીની સ્થાપના કરી અને નિર્દોષ ભક્તિ અહીંયા જોવા મળી છે। આ ભક્તિને પણ લાખ લાખ સલામ, અમારા માટે તો વીઆઈપી ગરબા પણ આ છે અને જે કંઈ બી ગણો અમારા માટે આ છે, 9 દિવસ તમે અહીંયા રહેવાના છે અને આ લોકોનો સાથ આપવાના છે। વીઆઈપી ગરબામાં અનેક લોકોની હાલાકી પડી, ચપ્પલ તૂટી ગઈ, અનેક લોકો કીચડમાં પડ્યા, અનેક લોકો ખાડામાં પડ્યા। પહેલા તો હું એ કહીશ કે વડોદરાની સંસ્કૃતિ જે સાચા ગરબા છે એને કેટલાક લોકો ધંધામાં પહેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ માતાજી છે, ખોટું કોઈનું ચાલ્યું નથી અને ચાલવાનું નથી। એવા ધંધાઓથી અમે દૂર રહીએ છીએ કે જ્યાં આગળ પાસના નામે 5-5 હજાર રૂપિયા એકઠા કરવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું કરવામાં આવે છે। જ્યારે હું કોઈને બી કહું છું, વડોદરા શહેરની જનતાને કહું છું કે સાચા ગરબા જોવા હોય ને તો કોઈક વખત આવી શેરીમાં નીકળજો, તમને માની સાચી ભક્તિ, નિર્દોષ બાળકોની ભક્તિ તમને ત્યાં જોવા મળશે। ત્યાં વીઆઈપી ગરબામાં પાર્કિંગનો ચાર્જ, અનેક ચાર્જ લેવામાં આવે છે, પાણીની બોટલનો 30 રૂપિયા 50 રૂપિયા લેવામાં આવે છે। અહીં સામાજિક તમે આવ્યા છો, મધ્યમ વર્ગના લોકો ગરબા રમે છે, ખૂબ ઉત્સાહપૂર્વક રમે છે, શું કહેવા માંગો? કેમ કે આ મધ્યમ વર્ગ અને આ ગરીબ પરિવાર સામાન્ય પરિવાર ને માતાજીની ભક્તિ કરવામાં રસ હોય છે અને જ્યારે વીઆઈપી કલ્ચરમાં એમને 10 દિવસની અંદર કદાચ કોઈને નહીં ખબર હોય તો વડોદરાના 70 ગરબા જે થાય છે રૂપિયો ટોકનના હિસાબે ગ્રાઉન્ડ મેળવવામાં આવે છે, મફતના ભાવે ગ્રાઉન્ડ મેળવવાનું અને તેમાં 5-5 હજાર રૂપિયાના પાસના હિસાબે 10 દિવસની અંદર, ફક્ત 10 દિવસની અંદર 100-200 કરોડ રૂપિયાનો ધંધો કરવામાં આવે છે આ માતાજીના નામે। અને એ ગરબાની અંદર માતાજીની ભક્તિ સાઈડ પર અને વલ્ગારિટી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એમાં આવી જાય છે અને ફિલ્મી ગીતો વાગે છે, એને કયા હિસાબે ગરબા કહેવાય? એને ગરબા કહેવાય જ નહીં, ગરબા સાચા જોવા હોય તો આવી શેરીમાં આવવું પડે, આવા શેરીમાં આવવું પડે અને જે લોકો નિર્દોષ ભક્તિ કરી છે એમની ગરબી ભક્તિ જોવી પડે છે। હું આપને વિનંતી કરીશ કે આ સ્થાનિકોને પણ સાંભળો, સ્થાનિકો શું કહેવા માંગે છે। અમે એક સામાજિક કાર્યકર તરીકે અમે અમારી ફરજ અદા કરી છે એથી વિશેષ કંઈ નથી। અહીંયાના આગેવાન જે છે કિરણભાઈ, વડોદરા શહેરમાં આવેલ રામદેવનગર સરદાર એસ્ટેટ પાછળ શક્તિ ગરબા મહોત્સવ યુવક મંડળ દ્વારા સતત 4 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। બીજા નોરતે સ્થાનિક એસપી તેમજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માતાજીની આરતી આરાધના કરવામાં આવી હતી। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં નવરાત્રિને ધંધો અને ધતિંગ બનાવ્યું છે, ત્યારે આવા શેરી ગરબામાં માતા બહેનો દીકરીઓ તેમજ ભાઈઓ અને વડીલો વિનામૂલ્યે ગરબામાં પ્રવેશ આપવામાં આવે છે, સાથે જ નાસ્તો અને પીવાના પાણીની પણ સુવિધાઓ કરવામાં આવે છે। જો વડોદરા શહેર સંસ્કારી નગરી અનેક વિસ્તારોમાં આ જ રીતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે તો ચોક્કસ ધર્મના નામે ધતિંગ અને ધંધો સદંતર રીતે બંધ થઈ શકે તેમ છે। સામાજિક કાર્યકરે મીડિયા મિત્રો સાથે ગરબા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। અમદાવાદ વિશાલા હોટલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમનું ઉદ્ઘાટન।
અમદાવાદ વિશાલા હોટલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને અમિત શાહજીનું ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન વિશાલા હોટલ દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તે રઝળતા દુઃખી નિરાધાર અને બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થા બગોદરામાં આવેલ માનવ મંગલ મંદિર માનવ સેવા પરિવારના સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાને ભારતના ગૃહમંત્રી દ્વારા અમિત શાહ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ, વિશાલા હોટલના માલિક સુરેન્દ્રભાઈ પટેલ અને વિશાલા હોટલ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા. ભાવનગરથી ઘોઘા જતા અવાણિયા ગામની સીમ નજીક અકસ્માત સર્જાયો. ભાવનગરથી ઘોઘા જતા અવાણિયા ગામની સીમ નજીક ઇકોકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરથી ઘોઘા જવાના રોડ પર અવાણિયા ગામની સીમ નજીક ઇકોકાર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. ભાવનગર તરફથી પેસેન્જર ભરીને આવી રહેલ ઇકોકારના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ ડમ્પર નંબર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોના સવાર ડ્રાઈવર અને પેસેન્જર સહિતનાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 મારફતે સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ઇકો કારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર.